અને હવે વાત લદ્દાખની પણ કરી લઈએ। ભારતીય સેનાનો ટ્રક ખીણમાં ખાબક્યો છે। ટ્રકમાં સવાર 9 જવાનોના મૃત્યુ થયા છે, જ્યારે એક જવાન ઈજાગ્રસ્ત થયા છે। લેહ પાસેના એક ગામ નજીક ખીણમાં આ ટ્રક ખાબક્યો હતો। પીએમ મોદીએ ટ્વીટ કરીને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે, સાથે જ રક્ષા પ્રધાન અને ગૃહ પ્રધાને પણ દુઃખ વ્યક્ત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે। કે આપ અભી માતા પિતા બનને કા ઇંતજાર કર રહે હૈ? આજ હી 782-589-3603 પર કોલ કરે। ઓએસએસ ફર્ટિલિટી કે કમ લાગત વાલે આઈવીએફ ઉપચાર કી સહાયતા સે અપના સપના પૂરા કરે ઓર સભી કો ખુશખબરી દે। અગત્યનું છે કે આ જવાનો ફરજ બજાવી રહ્યા હતા અને ફરજ દરમિયાન જ તેમની ટ્રક ખીણમાં ખાબકી અને ટ્રક ખીણમાં ખાબકતા 9 જવાનોના મૃત્યુ થયા છે। એક જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે। ગઈકાલે મોડી રાત્રે જ્યારે આ ઘટના ઘટી ત્યારે ખૂબ દુઃખદ સમાચાર સામે આવ્યા હતા અને હાલમાં પણ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। જાણકારી એવી મળી છે કે આ ટ્રકમાં 30 જેટલા જવાનો સવાર હતા અને લેહના એક ગામ નજીક આ અકસ્માત સર્જાયો, જ્યાં ટ્રક ખીણમાં ખાબક્યો છે। જો કે આ અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે કે કયા કારણોસર અને કેવી રીતે આ અકસ્માત સર્જાયો।